દિવાળીના તહેવારને લઈને ઉજવણીનો માહોલ જાણે શરૂ થઈ ગયો હોય તેવું વાતાવરણ શહેરમાં જોવા મળી રહ્યું છે. અનેક એવી સંસ્થાઓ છે કે જેઓ દ્વારા દિવાળીના પર્વમાં અન્યના મુખ પર પણ સ્મિત આવે તે માટેના કામો કરવામાં આવતા હોય છે. દિવાળીનો પર્વ તમામ લોકો ઉજવે તેવી જે સેવાકીય પ્રવૃત્તિઓ છે તે અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે વાત કરીશું શુભ મંગલ સંસ્થાની, જેઓ છેલ્લા 11 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને દિવાળીનો પર્વ હોય એટલે મીઠાઈનું વિતરણ કરશે. આ વર્ષે પણ તેઓ દ્વારા તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે 1800 કિલો મીઠાઈ બનાવવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. દિવાળીનો પર્વ હવે ગણતરીના દિવસોમાં આવવાનો છે અને તે પૂર્વે શુભ મંગલ ટ્રસ્ટ દ્વારા આ કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો 3600 બોક્સ મીઠાઈના તેઓ દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. જે જરૂરિયાતમંદ લોકો છે તેઓને તેની વહેંચણી કરવામાં આવશે. શુભ મંગલ ટ્રસ્ટના જયેશભાઈ ગાંધી અને નીરવભાઈ શાહ દ્વારા છેલ્લા 11 વર્ષથી આ પ્રવૃત્તિ કરવામાં આવે છે અને આ માટે આ વર્ષે પણ તેઓ દ્વારા મીઠાઈ બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ચોખ્ખા ઘીમાં આ મીઠાઈ બનાવવામાં આવે છે જેનું વિતરણ જરૂરિયાતમંદોને કરવામાં આવશે. સુમંગલમ ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન અનુકંપા ગ્રુપ દ્વારા આ મીઠાઈ વિતરણનો પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ. છેલ્લા 11 વર્ષથી અમારી સંસ્થા આ રીતના ગરીબ સ્લમ એરિયામાં, ઝૂંપડપટ્ટીમાં, જુવેનાઇલ હોમ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, ભિક્ષુગૃહ વગેરેમાં દિવાળીમાં મહાવીર સ્વામી નિર્વાણ કલ્યાણક નિમિત્તે ગરીબોને અમે આ એક મીઠાઈ વિતરણ કરી અને એમનું મીઠું મોઢું કરાવીએ છીએ. અને આમાં અમને આ વર્ષે સૌરાષ્ટ્ર જૈન સમાજના ટ્રસ્ટીઓ શ્રી પ્રશાંતભાઈ, અતુલભાઈ વગેરે ખૂબ સહયોગ આપ્યો છે એમની વાડી બનાવવામાં. બીજું, કારેલીબાગ જૈન સંઘના ટ્રસ્ટી શ્રી માંગીલાલજી પૂનમચંદજી ભંડારીએ પણ આ વર્ષે અમને ખૂબ સારો સહયોગ આપ્યો છે. એ ઉપરાંત અમેરિકા પિટ્સબર્ગ્સ જૈન સોસાયટી પેન્સિલ્વેનિયા, ત્યાંથી પણ અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે. ત્યાં દીપેનભાઈ શાહ, નિખિલભાઈ ગાંધી અને ભૂપેન્દ્રભાઈ કામદાર, આ લોકોનો પણ ખૂબ સારો સહયોગ મળે છે. એ ઉપરાંત અહીંયાના પણ ઘણા બધા ડોનર્સ આ રીતના અમને સહયોગ આપીએ છીએ. અમે તો એક સભ્યો દ્વારા સારી રીતના કાર્ય કરી નિમિત્ત બનીએ છીએ. કોઈક આપે છે ને કોઈકને આપીએ છીએ અને આ રીતના અમે કાર્ય સ્લમ્સ એરિયામાં દિવાળી સારી જાય એ નિમિત્તે આ કરી રહ્યા છીએ. અને આ મીઠાઈ અમે શુદ્ધ ઘી, ચોખ્ખા ઘીમાં બનાવી અને લગભગ 3600 બોક્સ વિતરણ કરવાનો અમારો ટાર્ગેટ છે. અને એ પ્રમાણે બનશે. 500 ગ્રામ મીઠાઈનો બોક્સ છે અને એ અમે અલગ અલગ એરિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરીશું. અને આ મીઠાઈ અમારું આ જૈન ગ્રુપ બનાવે છે, પણ આ મીઠાઈ જૈનોને ન ખપે, અમારી અનુકંપા દ્વારા કરવાનું. અનુકંપા અમારા ધર્મમાં એમ કહે છે કે ઇતર ધર્મના વ્યક્તિને જ અમે આ આપી શકીએ, એટલે આ અમે બનાવીએ છીએ પણ અમે એ વાપરીશું નહીં. અને ઇતર ધર્મના શાસનની પ્રભાવના અમારી જૈન ધર્મની થાય એ માટે અને જૈન ધર્મમાં એ લોકોના બીજ રોપાય એને માટે અમે આ બધા પ્રયત્ન કરીએ છીએ. અને એ લોકોનો પણ સંસાર સારી રીતના ચાલે અને આગળ ઉપર જતાં જતાં જૈન ધર્મ અંગીકાર કરી અને તેઓ પણ મોક્ષગામી બને એવા અમારા પ્રયત્નો હોય છે. અને શાસનની પ્રભાવના કરવા માટે અમે આ સુમંગલમ ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન અનુકંપા ગ્રુપ દ્વારા આવા વિવિધ કાર્યો આખા વર્ષમાં કરીએ છીએ. અમારી ઓફિસ હીરાવંતી ચેમ્બર્સ કારેલીબાગમાં આવેલી છે, આર્યકન્યા વિદ્યાલય પાસે, અને આ કાર્ય ત્યાંથી બધું થઈ રહ્યું છે. અને અમને આ બધાના સહયોગથી અને સહકાર મળ્યો છે અને અમારા સંસ્થાના બધા સભ્યો એ તન મન ધનથી અહીંયા સેવા આપી રહ્યા છે. કોઈ પણ નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે અને એ બધાની પણ આ સ્થાનેથી અમે લોકો પૂરી અનુમોદના કરીએ છીએ. જય જીનેન્દ્ર. સાથે અહીંયા 500 કિલો ચોખ્ખા ઘીનો અને સાથે કેસર, ઇલાયચી, જયવંતરી, જાયફળ આ બધાનો શુદ્ધ ઉપયોગ કરી અને અમારા જે રસોઈયા છે પપ્પુભાઈ, તેઓએ ખૂબ ખંતથી કામ કર્યું છે અને નીતિનભાઈ અને પાર્થભાઈએ
અને બીજા બધાએ ખૂબ સારો સહયોગ આપી આશીષે બધાએ બે દિવસથી અહીંયા રાત્રિ રોકાણ કરી અને આ બધું કાર્ય કર્યું છે તેઓની પણ આ સ્થાનેથી પૂરેપૂરી અનુમોદના કરીએ છીએ. સંસ્થા બધાને આવકારે છે અને આ પ્રસંગે આપ મીડિયાએ પણ અમારો જે સહયોગ આપ્યો એ બદલ મીડિયાનો પણ અમે ઉપકાર માનીએ છીએ. જય જિનેન્દ્ર. જયેશ ગાંધી,